ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હું હેમલ સર અને આપણે પ્રાજનાનિક સ્વાસ્થ્ય આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇકોલોજી યુનિટ આપણો આખે આખો કમ્પ્લીટ થઈ ગયો શાંતિથી તમે બધા લેક્ચર સાંભળ્યા હશે જોયા આવી હશે બુકમાંથી પ્રોપરલી લેવા જઈ ગયું હશે હવે આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એમાંથી આપણે પહેલો પાર્ટ લઈએ છીએ રિપોડક્ટિવ હેલ્થ રાજના સ્વાસ્થ્ય નીટની અંદર આની અંદર એકથી બે પ્રશ્ન જેવું ચાન્સીસ રહ્યા ગુજરાત બોર્ડની અંદર ચાર ચારેક માર્ક્સનો આ પ્રશ્ન છે એક બે માર્ક્સની ટૂંક ગુજરાત બોર્ડની અંદર આમાંથી જનરલી પૂછાતી હોય છે અને બીજા એમસીક્યુઝ રહેતા હોય છે ઓકે સેલો પાર્ટ છે એકદમ સિમ્પલ પાર્ટ છે બીજા ઓલા જે ઇકોલોજી આપણે ભણ્યા એ બહુ અઘરો લાગી એની સાપેક્ષમાં આ પાર્ટ છે સાવ એટલે સાવ લબાડ આપણે કહી શકીએ એવો છે ને ઇઝીલી યાદ પણ રહી શકે એવું છે કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે આપણે સાંભળેલી હોય છે આ ચેપ્ટરને લગતી તો પાઠનું નામ છે પ્રાજનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ કોઈ પણ સમાજ છે ને એ બધી રીતે આપણે છે ને હેલ્થ એક પાઠ છે ડિઝીઝવાળો પાઠ છે રાઈટ તો ડિઝીઝ કોને કહેવામાં આવે ખબર છે ડિઝીઝ એટલે કે સ્વસ્થ સ્વાસ્થ્ય કોને કહેવામાં આવે તો શરીરની એક એવી સ્થિતિ કે જેને અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સ્વાસ્થ્ય જેવો શબ્દ આવે ને એવો આપણે સીધે સીધું એક જ આપણા મનમાં શબ્દ આવે કે ભાઈ સ્વાસ્થ્ય એટલે કે આપણે બીમાર નથી પડતા ને હે આપણે રોગિષ્ટ નથી ઇટ મીન્સ આપણે બીમાર નથી પડતા ઓહ વી આર ફાઇન આપણે રોગહિષ્ટ નથી બટ સ્વાસ્થ્ય છે ને એ ખાલી બીમારી સાથે સંકળાયેલું નથી મતલબ શારીરિક બીમારી સાથે સંકળાયેલું નથી તો ત્રણ વસ્તુ ઇન્કલુડ કરે છે શારીરિક માનસિક અને સામાજિક આપણે આપણી જાતને હેલ્ધી ક્યારે કહેશું તો કે જ્યારે આપણે શારીરિક રીતે ફિટ છીએ માનસિક રીતે ફિટ છીએ અને સોશિયલી શારીરિક માનસિક અને સામાજિક એ બધી રીતે જો આપણે ફિટ છીએ ને તો જ આપણે આપણી જાતને હેલ્ધી કહી શકશું આમાંથી જો એક પણ પાસું નબળું હશે ને તો વી આર નોટ હેલ્ધી બરાબર આપણે હેલ્ધી ક્યારે થઈશું તો કે જ્યારે આપણે શારીરિક સ્તરે ફિઝિકલી તો બીમાર નથી જ પડતા આપણે મેન્ટલી ફ્રેશ રહીએ છીએ અને સોશિયલી જો મેન્ટલી ફ્રેશ છીએ તો સોશિયલી સમાજમાં આપણે બે સારા કામ કરશું બે માણસને ઉપયોગમાં આવશું તો આમ શારીરિક માનસિક અને સામાજિક બધા સ્તરે જો આપણે ફિટ છીએ ને તો જ આપણે સ્વસ્થ કહેવાય આપણે સ્વસ્થ કહેવાય નહીં બરાબર તો પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું તો કે હું છે ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને એકોર્ડિંગ વિશ્વ સ્વાસ્થ્ય ઓર્ગેનાઇઝેશન એને અકોર્ડિંગ પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસાઓ જેવા કે શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક શારીરિક માનસિક ભાવનાત્મક બરાબર બધી બધા પાસાઓ જેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે ને એને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ શારીરિક રીતે આપણે ફિટ છીએ બરાબર માનસિક રીતે આપણે ફિટ છીએ ઇમોશનલી આપણે સ્ટ્રોંગ છીએ જોજો અત્યારે એક નવી વસ્તુ આવે છે ઇમોશનલ સ્ટ્રોંગ ક્લાસમાં હું તમને ઘણી વખત કહેતો હોઉં છું ઇમોશનલી સ્ટ્રોંગ ઇમોશન અત્યારે જે બધા અત્યારના જે માણસો છે એ બધા માણસો માનસિક રીતે હારી જાય ને તો એ તમે ઇમોશનલી સ્ટ્રોંગ ના કહો ભાવનાત્મક રીતે પણ અત્યારે સ્ટ્રોંગ માણસોની જરૂર છે ખાલી શારીરિક અને માનસિક નહીં ઇમોશનલી પણ તમે જો સ્ટ્રોંગ છો તો જ તમે તમારું કાર્ય તો જ તમે મગજમાં ઘડી ઘડી આપણે એમ કહીએ છીએ કે સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં એમ કહીએ કે ભાઈ આપણે હૈલે નહીં રાખવાનું ઘડીએ ઘડીએ એમ કે ભાઈ આજે કોઈ એક જણાએ આપણા ઉપર ગુસ્સો કરી નાખ્યો અને આપણે એમ કહીએ કે ઓ હવે મારે આખો દી કાંઈ બોલવું જ નથી હવે મારે આખો દી કાંઈ કરવું જ નથી હું ભૂતની જેમ બે હિસ રહીશ આખો દિવસ ગુસ્સો જ કરી રાખીશ ગુસ્સો જ કરી રાખીશ તો એને ભાવનાત્મક કહેવાય શારીરિક માનસિક ભાવનાત્મક અને વર્તનાત્મક અને સામાજિક આ બધી રીતે સ્વસ્થ હોય ને તો આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાજનનિક રિપ્રોડક્ટિવ હેલ્થ આપણી છે એમાં આપણે કહી શકીએ છીએ રિપ્રોડક્ટિવલી આપણે ફિટ છીએ આપણે હેલ્ધી છીએ તો આપણે શારીરિક રીતે તો કે આપણે બીમાર નથી પડતા શારીરિક રીતે એક વાત માનસિક રીતે આપણે સ્ટ્રોંગ છીએ બરાબર એટલે કે ઇમોશનલ સ્ટ્રોંગ છીએ આપણે કેવા છીએ ઇમોશનલ સ્ટ્રોંગ છીએ ઇમોશનલ સ્ટ્રોંગ છીએ એટલે આપણે આપણે ઘડીએ ઘડીએ કોઈ આપણે કાંઈક એક શબ્દ બોલી જાય તો આપણે એમ એના લીધે આપણે હલી નથી જતા આપણે આપણે ફિટ રહી શકીએ છીએ આપણું વર્તન આપણું વર્તન એકદમ નોર્મલ છે સોરી અને સેમ સોશિયલી આપણે કોઈને સમાજમાં કોઈને નુકસાન નથી પહોંચાડતા આપણે સમાજમાં કોઈને આડા ન થતા તો હું ને એકડિંગ પ્રાજનિક સ્વાસ્થ્ય આ બધી બાબતો સાથે સંકળાયેલું છે તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સમા સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો ધરાવતો એક સંયુક્ત લોકોયુક્ત સમાજ તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણી સફર અને વર્તણૂકની પારસ્પરિક ક્રિયાઓ કરે એને પ્રજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે એક સમાજ આપણો જે બને છે ને એ શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવે સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ કરે આ બાબતને પ્રજાનાનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ છે એ ફિઝિકલી ફિટ છે મેન્ટલી ફિટ છે સોશિયલી ફિટ છે એનું વર્તન એકદમ ફિટ છે હે તો એક સમાજ જે બનશે ને એ એક એવો હેલ્ધી સમાજ બનશે ને કે જેની અંદર દરેક વ્યક્તિ છે ને એ પોતે પોતાની રીતે પણ સુખી છે કોકને પણ સુખી રહેવા દે છે એકદમ ફિટ એન્ડ ફાઇન સમાજ બનશે કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ફિટ હશે ને તો એની સંતતિ પ્રોપરલી ફિટ આવશે હે ને કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ હશે તો એની સંતતિ સ્વસ્થ આવશે અને સંતતિ સ્વસ્થ આવશે તો સ્વસ્થ સમાજ બનશે સારો સ્વસ્થ સમાજ બનાવવો હશે આપણે તો બાળકો પણ કેવા હોવા જોઈશે બાળકો પણ હેલ્ધી એકદમ નોર્મલ હેલ્ધી બાળક હશે તો જ સારો સમાજ બનશે અને તો જ બધી વસ્તુ પોસિબલ થશે એટલે પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ હાલના સમયમાં એ ખૂબ જ અગત્યનું ટૉપિક તરીકે આપણે લઈ શકીએ છીએ બરાબર આ અડધા બે બે પાર્ટની અંદર આપણે આ ટોપિકને ડિવાઈડ કરશું અડધો જે પાર્ટ આવશે ને એની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવશે આપણે અને પાછળનો જે બીજો અડધો પાર્ટ આવશે ને એની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય કેવી રીતે આપણે ગેઇન કરવું શકીએ કે કેવી રીતે આપણે જાળવી શકીએ મેળવી શકીએ એ વસ્તુ વિશે વાત કરવાની છે ઓકે તો બે ત્રણ લેક્ચર જેવો આપણી શાંતિથી ભણસું ત્રણેક લેક્ચર જેટલો ટોટલ છ કે સાત લેક્ચરનો પાઠ આપણો થાય એમાંથી બેથી ત્રણ લેક્ચરમાં આપણે કેવી રીતે પ્રાજનનિક સ્વાસ્થ્ય ગેઇન કરાય એ જોશું અને બે કે ત્રણ લેક્ચરમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય શા માટે કોઈ બી આપણે કીધું કે કહેવાય સાયન્સની અંદર બધી વસ્તુ બે બે વસ્તુ સાયન્સની અંદર કોઈ બી વસ્તુને માટે બે પ્રશ્ન આપણી સામે આવી રહીએ છીએ પહેલો પ્રશ્ન એ કે કોઈ પણ વસ્તુ થાય તો શું કામ થાય અને બીજો પ્રશ્ન એ કે કેવી રીતે થાય છે રાઈટ ને તો શું કામ કરવું જોઈએ પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવવાની આપણે જરૂરિયાત શું છે એ વસ્તુ આપણે આ ટોપિકની અંદર આજના ટોપિકમાં શાંતિથી કવર કરશું તો પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અને એને લગતું વ્યૂહાત્મક આયોજન પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે અને આ સમસ્યાઓનું સોલ્યુશન કરવા માટે કેવા કેવા પ્રકારનું આપણે સ્ટ્રેટેજી અપનાવશું જેથી કરીને પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવી શકાય અને એક એવો સમાજ ઉત્પન્ન કરી શકીએ કે જ્યારે રિપોડકની દ્રષ્ટિએ પ્રજનનની દૃષ્ટિએ સ્વસ્થ હોય હેલ્ધી હોય ઓકે તો સરસ પહેલો જ પ્રશ્ન આપણે બને છે કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેને સમગ્ર ગ્રહી દેપ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમની શરૂઆત કરી અને એનું નામ છે કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ એની શરૂઆત થઈ નાઇન્ટીન ફિફ્ટી વનમાં બધા વ્યક્તિઓ પ્રાજનનની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય બને હેલ્ધી બને એ માટે પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ય થાય એટલા માટે સમાજના દરેક વ્યક્તિને પ્રજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એટલા માટે ભારત છે ને એ વિશ્વના એક પ્રથમ દેશ તરીકે એને સમગ્ર ગ્રહી પ્રજનનિક સ્વાસ્થ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવાના હેતુસર નાઇન્ટીન ફિફ્ટી વનમાં એક પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો કે જેનું નામ છે કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ કે જેના અંતર્ગત નેશનલ લેવલ ઉપર કેવી રીતે કોઈ પણ વ્યક્તિ છે એને પ્રાજનિક સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા હોય કે કેવી રીતે

કોઈ સાથે એ વસ્તુ શેર નથી થતી શેર નથી થતી ને એટલા માટે એનું સોલ્યુશન ન થતું સોલ્યુશન નથી થતું એટલે એ એ પોતે બીમાર બને છે અને બધાને એના ચેપ લાગતા હોય છે એટલે એટલે એક એવું ઓર્ગેનાઇઝેશન કે જે આગળ બધી વસ્તુઓ પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ કોઈ બી વ્યક્તિ એચઆઈવી ટેસ્ટ કરવા ગયો છે બરાબર તો એ કુટુંબ નિયોજન વાત્સ્ય કેન્દ્રમાં જઈ અને આ પ્રકારની ટેસ્ટ કરાવી શકે અને બીજા કોઈ વ્યક્તિ એ બધું પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ કદાચ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ છે તો એ એ વ્યક્તિ જ્યાં સુધી ના કહે ને ત્યાં સુધી કોઈને એ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી તો એક બધા વ્યક્તિઓ આખે આખો દેશ રિપ્રોડક્ટિવ પ્રજનનની દ્રષ્ટિએ સ્વસ્થ બને એટલા માટે એક રાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી અને આ રાષ્ટ્રીય સ્તરનો પ્રોગ્રામ એટલે કુટુંબ નિયોજન બરાબર કુટુંબ નિયોજન કેન્દ્ર સરકારી હોસ્પિટલ હોય ને એની અંદર હોય અને સાલ ખાસ આપણે યાદ રાખશું નાઇન્ટીન ફિફ્ટી વનમાં ઓકે ભારત એ વિશ્વનો પ્રથમ દેશ છે કે જેને પ્રાજનનિક સ્વાસ્થ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમની શરૂઆત કરી હવે આવા બધા આવા બધા પ્રોગ્રામ્સ થતા હોય છે ને એ પ્રોગ્રામ્સનું ટાઈમ બાય ટાઈમ ચેકિંગ કરવામાં આવે છે સમયે સમયે ચેક કરવામાં આવે કે ભાઈ એનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો આપણે તો એને મતલબ મૂલ્યાંકન કરવામાં આવે રાઈટ કે ભાઈ અમે કેમ તમને ભણાવતા હોઈએ છીએ તો ભણાવતી વખતે અમે એનાલિસિસ રિઝલ્ટ તમારા જે આવે રિઝલ્ટ્સને એકોર્ડિંગ અમે કંઈક કંઈક એનાલિસિસ કરતા હોઈએ છીએ કે ભાઈ આ ટોપિકને આ પ્રકારે આપણે કરાવીએ ને તો વિદ્યાર્થીઓને વધુ બેનિફિશિયલ રહેશે એમને ડેડા ઓછા થઈ જશે તો આવા આવા બધા પ્રોગ્રામ્સ સ્ટાર્ટ થયા હતા નાઇન્ટીન ફિફ્ટી વનમાં પછી એને સમયે સમયેનું એનાલિસિસ કરવામાં આવ્યું કે ભાઈ એમાં કંઈ ભૂલ લાગે છે હે કે ભાઈ એક આપણી કંઈ ડ્રોબેક છે ખરી અને જો કાંઈ પણ ડ્રોબેક રહેતી હોય તો એ તરત જ ડ્રોબેકને આપણે સુધારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ રાઈટ કે નહીં હે કે ભાઈ તો આવા વર્ષો એની અંદર સમયે સમયે જે મૂલ્યાંકન કર્યું ને હે એના લીધે આ જે હતું ને આરસીએચ છે ને એની અંદર એની અંદર એક નવી વસ્તુ દાખલ કરવામાં આવી હે બાળ સંભાળને પણ એની અંદર દાખલ કરવામાં આપી દીધી અને આજે એનું નવું નામ છે આરસીએચ રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર આર સી એચ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સાથે આજે એ ઓર્ગેનાઇઝેશનને એક નવા નામ સાથે લેવામાં આવ્યું છે અને એ નવું નામ છે આર સીએચ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ આર સી રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર બરાબર કે એની અંદર એ વસ્તુને પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવી કે ભાઈ ખાલી પ્રજનન જ નહીં બાળકોને પણ હેલ્ધી બાળક થાય જોજો તમે આ આ પ્રોગ્રામને અંતર્ગત આરસીએચ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એને અંતર્ગત એને અંતર્ગત હા રીપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થકેર કેર પ્રોગ્રામને અંતર્ગત જે અત્યારે અત્યારે સરકાર દ્વારા આ વસ્તુ વિશે બહુ બધી સારી એવી જાણકારી આપવામાં આવે છે સરકાર દ્વારા આ વસ્તુ વિશે બહુ સારા એવા રિસ્પોન્સીસ આપવામાં આવે છે બધી કેટલું ફ્રી સરકાર તમને આપે છે હમ કે બાળક જ્યાં જ્યાં સુધી જ્યારથી બાળક માના પેટમાં છે એટલે કે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હશે ને હં ત્યારથી સ્ટાર્ટ કરી અને એની બધી સારવાર સરકાર દ્વારા કરવામાં આવશે એનું જે ટાઈમ બાય ટાઈમ ચેકિંગ કરવામાં આવે ને તો એ ચેકિંગ તો કે સતત ફ્રી બીજી વસ્તુ હા કે બાળકની ડિલિવરી માતાની ડિલિવરી કરી અને બાળકનો જન્મ તો કે સરકારી દવાખાનામાં ફ્રી ઓફ કોસ્ટ એ દરમિયાન હોસ્પિટલાઇઝેશન તો કે ફ્રી ઓફ કોસ્ટ જોજો તમે હે પછી એ એને અંદર બાળકનો જન્મ થઈ જાય ને પછી એને જે વેક્સિનેશન આવે ને બહાર તમે દેવડાવા જાવ ને તો લાખ બે લાખ રૂપિયાના વેક્સિન્સ બે વરસ દરમિયાન ત્રણ વર્ષ દરમિયાન થતા હોય છે અને આ વેક્સિન્સ જો બાળકને સરકારી દવાખાનામાં આપવામાં આવે ને તો ટોટલી ફ્રી આને કહેવાય આરસીએચ સીએચ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થકેર કેર પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ સરસ મજાનું કામ સિરિયસલી આ બધું બાકી આ બધું મતલબ આપણે જો પ્રાઇવેટની અંદર આ બધી વસ્તુ કરાવવા જાઓ ને તમે તો લાખો રૂપિયાનો ખર્ચો થઈ જાય પણ એ જ વસ્તુ સરકાર દ્વારા ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હોય એની દવાઓ બધી ફ્રી હોસ્પિટલાઇઝેશન ફ્રી આ દરમિયાન જમવાનું ફ્રી બધું બધું સરકાર દ્વારા જ કરવામાં આવે છે તો આને કહેવાય આરસીએચ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર જે ઓલું નાઇન્ટીન ફિફ્ટી વનની અંદર કુટુંબ નિયોજન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું ને એ કુટુંબ નિયોજનના જ એક મોડિફાઈડ ફોર્મ તરીકે આપણે આરસીએચને લઈએ છીએ આરસીએચ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કે જેના અંતર્ગત ખાલી પ્રજનન નહીં પણ બાળક જે જન્મ લે છે ને એ જન્મેલા બાળકની પણ પ્રોપરલી સારવાર થવી જ જોઈએ બાળક કારણ કે ફ્યુચર કોણ છે દેશનું ફ્યુચર કોણ છે દેશનું ફ્યુચર તો આજના બાળકો જ છે અત્યારે તમે જો તો કોરોનાની અંદર સૌથી વધારે કેર કોની કરવામાં આવે છે કે સૌથી વધારે કેર બાળકોની કરવામાં આવે છે હે એટલે તો સ્કૂલ્સ ક્યાં ચાલુ કરવાનું થયા છે આપણે સ્કૂલ ચાલુ ના કરાય એ રીઝન એ જ છે કે બાળક બીમાર પડશે ને તો નહીં ચાલે આ એના અંદરથી જો આખી આખી પેઢી બગડી જાય આપણે એમ કહીએ તો એટલે આર સીએચ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કે સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય સ્પેશિયલી એની અંતર્ગત જુઓ તમે અત્યારે વેક્સિનેશન આપવા માટે બિચારા ઘરે ઘરે વેક્સિનેશન આપવા માટે આવે આવે છે ને જોયું ને તમે તો એ આર સીએચએચ કહેવાય પછી અત્યારે જો હમણાં ચોમાસું આવશે અત્યાર તો સ્કૂલ ચાલુ નથી બાકી ચોમાસું આવે ને એટલે નાના છોકરાઓને પંદર વર્ષથી નાની ઉંમર જેની હોય ને એ લોકોને કૃમિ પેટમાં કૃમિ થવાના ચાન્સીસ વધી જાય અને એમને પેટમાં કૃમિ થવાના ચાન્સીસ વધી જાય ને એટલા માટે એને ટેબ્લેટ્સ આપવામાં આવે આ ટેબ્લેટ્સ છે એ કૃમિઓનો નાશ કરી એવી ટેબ્લેટ્સ એને આપવામાં આવે ટેબ્લેટ આપવાની કે એટલે એને એ એક સિઝન દરમિયાન એને ચાલે એલ્બેન્ડેઝોલ્વ કરીને ટેબ્લેટ આવે તો હવે જોજો તમે હવે આ ટેબ્લેટ ક્યાં આપી આવે છે હવે એ લોકોએ નવી વસ્તુ ચાલુ કરી રીત કે આ ટેબ્લેટ્સને એવું બધું હોય ને એ સ્કૂલમાં જઈને આપ્યાવાનું શું કરે છે હજી તમને ઓલું કહું કે જે જે સરકારી સ્કૂલ્સ હોય ને ગર્લ્સની જે સરકારી સ્કૂલ્સ હોય એમાં એ લોકોને આયનની ટેબ્લેટ્સ આપવામાં આવે છે દર બુધવારે એ લોકોને આયનની ટેબ્લેટ્સ આપવામાં આવે છે તો આ બધું કેની અંદર સમાવેશ કરવામાં આવે છે આ બધી વસ્તુઓનો સમાવેશ આરસીએચની અંદર રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેરની અંદર કરવામાં આવે છે ઓકે આ કાર્યક્રમને અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા થાય અને પ્રાજનનની એક એક સ્વસ્થ સમાજ પ્રાપ્ત થાય જે પ્રજનનની દ્રષ્ટિએ એકદમ હેલ્ધી એકદમ ફિટ એન્ડ ફાઇન છે હે કારણ કે જો સમાજ સ્વસ્થ હશે ને જો સમાજની વ્યક્તિઓ સ્વસ્થ હશે ને તો જ સમાજ સ્વસ્થ બનશે હે અને નવી જે સંતતી આવશે એ નવી સંતતી નિર્બળ અને મંદબુદ્ધિ નહીં આવે હમ નવી સંતતી કેવી આવશે એકદમ અગ્રેસિવ એકદમ ફિટ એકદમ ફાઇન સંતતી આવશે કે જે જેથી કરીને આપણે આ દેશનો આપણે સારો એવો પ્રોગ્રેસ કરી શકશું બરાબર કારણ કે બધું પ્રોગ્રેસ છે એ સરકાર દ્વારા જ કરવામાં આવે છે અને એને એની અંદર વિદ્યાર્થીઓ છે યુવાઓ છે એને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે આજે આ જ વસ્તુઓનું આજે સરકાર દ્વારા શ્રાવ્યના માધ્યમ દ્વારા ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા ઘણી બધી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી પ્રચાર કે પ્રસારના માધ્યમથી સરકારી કે બિન સરકારી સંસ્થાઓ દ્વારા પ્રજનન સંબંધિત આ પાસાઓની જાગૃતિ લાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે આજે સરકાર દ્વારા જો તમે રેડિયોની અંદર જે સમજાવવા રેડિયોની અંદર જે કાંઈ પણ મેસેજીસ આપવામાં આવે ને એ બધા આના લગતા મેસેજીસ આપવામાં આવે છે હં કે ભાઈ ટીવીની અંદર તમે કોઈક દિવસ એડ જોઈ હોય રેડિયોની અંદર કોઈક દિવસ એડ જોઈ હોય મને એક ટીવીની એડ યાદ આવે છે કે બાળકનો જન્મ થાય ને એટલે એની ફઈ આવે એની દાદી એ દાદી એની ફાઈને કહે આવો બેટા અમે તારી જ વાટ જોઈએ બેઠા હતા જલ્દી આવે ને બાળકને ગળથુથી આપણે જ્યાં બાળકનો જન્મ થાય ને ત્યારે એને મધ ચટાડે એને ગળથુથી ફાઈ કહેવાય એવું કહે કે જે માણસને ગળતુથી બાળકને આપવામાં આવે ને બાળક એના જેવું થાય બરાબર તો તરત જ ડૉક્ટર ના પાડે કે ભાઈ ના જન્મેલા બાળકને છ મહિના સુધી માના દૂધ સિવાય એક વસ્તુ નહીં દેવાની દેટ ઇઝ આર તો આ સમજાય છે આ સ્ટેટમેન્ટ કે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી તેને દ્રશ્ય દ્રશ્યશ્રાવી માધ્યમથી પ્રચાર અને પ્રસાર માધ્યમ દ્વારા ઘણી બધી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ છે એ જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરે છે બરાબર આ બધી માહિતી છે એ હજી હજી ઘણી બધી એડ રેડિયોની અંદર તો આખો દિવસ આ વસ્તુની એડ ચાલુ ચાલુ જ રહેતી હોય છે જેથી કરીને પ્રજનનની દ્રષ્ટિએ આપણો સમાજ સ્વસ્થ બને હેલ્ધી બને અને સ્વસ્થ અને હેલ્ધી બને તો અને માત્ર તો જ સારી રીતે આપણો સમાજ આપણો દેશ છે એ પ્રગતિ કરી શકશે બરાબર અને ટીવીની અંદર તમે જોતા હો છો દો જિંદગી કે જો અમિતાભ બચ્ચન આવે પોલિયોના ટીપા પાવા માટેની એડ કરવા માટે સી ધીસ ઇઝ ઓલ્સો આર સી એચ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમ દ્વારા પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા જાગૃતિ લઈ આવવામાં આવે હવે ને અમિતાભ બચ્ચન દો બુંદ જિંદગી કે પોલિયો રવિવાર પોલિયો રવિવાર એ આરસીએચ જ છે બીજું કંઈ નથી બરાબર છે હે ઉપરુક્ત માહિતીને પ્રસારિત કરવા માટે માતા પિતા અન્ય નજીકના સંબંધો શિક્ષકો અને મિત્રો પણ મહત્વનો ભાગ ભજવે છે આવી બધી માહિતી છે એને સ્પ્રેડિંગ કરવી હશે તો ટીચર્સ દ્વારા નજીકના સગા સંબંધીઓ મિત્રો દ્વારા પણ આ માહિતી આપવામાં આવે છે આજે આજે જોજો તમે આજે શાળાઓની અંદર જ જાતીય શિક્ષણ દાખલ કરી દીધું આજે શાળાઓમાં જ જાતીય શિક્ષણ દાખલ થઈ જાય ને એટલા માટે યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતિ સંબંધિત વિવિધ પાસાઓના ફેલાયેલી ગેરમાન્યતાઓ પર વિશ્વાસ ના કરે અને ખોટી ધારણાઓથી છૂટા થઈ જાય છે અલગ થઈ જાય છે આજે આજે તમને સ્કૂલની અંદર જ નાઇન્થ સ્ટેન્ડર્ડની અંદર ટેન્થ સ્ટાન્ડર્ડની અંદર આખે આખું રિપ્રોડક્ટિવ સિસ્ટમ સમજાવી દીધું હે જોજો આજે ટેન્થ સ્ટાન્ડર્ડની અંદર તમને બધું સમજાવી દીધું કે ભાઈ આ પ્રજનન એટલે બીજું કંઈ નથી ઇટ ઇઝ ઓલ્સો ઇટ ઇઝ જસ્ટ અ કાઇન્ડ ઓફ શું કહીએ આપણે કે આપણા શરીર આપણા એક જીવનના ભાગ જ છે બીજું કંઈ નથી જેમ આપણે ખાઈએ છીએ પીએ છીએ એ જ રીતે પ્રજનનની ક્રિયા થાય એમાં કાંઈ નવી વસ્તુ નથી બરાબર હે સાયન્સની અંદર આપણે આવ્યા તો આપણે એકદમ હેલ્ધી રિલેશન આપણી વચ્ચેના હોઈ શકે છે એક સાયન્સનો વ્યક્તિ છે એટલે આ પાઠ ભણતી વખતે હસવું મને આ પાઠ ભણાવતી વખતે કોઈ કોઈથી હસવું ના આવે બરાબર છે હેં એટલે કારણ કે આપણે સાયન્સના વ્યક્તિ તરીકે આપણે હેલ્ધી હોઈએ છીએ શારીરિક અને માનસિક રીતે આપણે ફિટ હોઈએ છીએ હે ને એટલે આ બધી વસ્તુઓ છે કે ખોટી માન્યતાઓથી આપણે બધા દૂર થઈએ એક્ઝેક્ટલી પ્રજનન શું છે પ્રજનન સાથે સંકળાયેલી બાબતો કઈ કઈ છે કેવી રીતે એક હેલ્ધી બાળક આવી શકે છે કેવી રીતે બાળકને આવતા અવોઈડ કરી શકાય છે જેથી કરીને પ્રેગનન્સી ટર્મિનેટ ના કરાવવી પડે બરાબર જેથી કરીને ગર્ભપાત ના કરાવવા પડે કારણ કે ગર્ભપાત છે એ બાળક તો મરી જશે પણ ગર્ભપાત જેટલું બાળક માટે બાળકને જીવ ગયું ને એટલું જ માતા માટે પણ નુકસાનકારક છે તો જાતિ સંબંધિત એક્ઝેક્ટલી સાચી માહિતી મળે અને ખોટી માન્યતાઓથી આપણો સમાજ દૂર રહે અલગ રહે બરાબર એટલા માટે અત્યારે સ્કૂલની અંદર જ બધાને શીખવી દીધું છે કે વિપ્રજન તંત્ર એટલે આ વસ્તુ છે બરાબર હે એટલે ખોટી માન્યતાઓથી દૂર થાય હે આજે આજે આપણા જે વિદ્યાર્થીઓ છે એને લોકોને પ્રજનન અંગો કિશોરાવસ્થા અને તેને સંબંધિત ફેરફારો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય ટેવો એસટીડી જાતીય સંક્રમિત રોગ સેક્સ્યુઅલ એસ એટલે સેક્સ્યુઅલી સંક્રમિત એટલે ટ્રાન્સમિટેડ ડી એટલે ડીઝીઝ એસટીડીઝ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીઝીઝ કેવા રોગો કે જે જાતીય સમાગમની ક્રિયા દરમિયાન એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે તેની માહિતી જેવા કે હે બધી માહિતી જે પહોંચેલા અવસ્થા કિશોરાવસ્થાના વ્યક્તિઓ છે એની પાસે આવી બધી માહિતી હોવી જોઈએ કે આ પરિસ્થિતિમાં આવા બધા રોગો ફેલાઈ શકે છે પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે હે ને જો આ બધી માહિતી હશે કે ભાઈ પ્રજનન અંગો સામાન્ય પ્રજનન અંગોને લગતી માહિતી હોય પછી કિશોરાવસ્થા દરમિયાન બોડીની અંદર જે કાંઈ પણ ચેન્જીસ આવે છે અત્યારે તમારા બોડીની અંદર ચેન્જીસ આવે છે ને કેવા કેવા ચેન્જીસ આવે છે તો કે ભાઈ જ્યારે બાર તેર વર્ષની પંદર ચૌદ બાર ચૌદ વર્ષની ઉંમર થાય ત્યારે જાતિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય ત્યાં સુધી જાતિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થયેલો હતો નથી જાતિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય એટલે ઘણા બધા શારીરિક ફેરફારો થતા હોય છે બોયસની અંદર ગર્લ્સની અંદર કે ભાઈ હવે નાવ દે આર એકચ્યુઅલી મેલ એન્ડ ફિમેલ અત્યાર સુધી તેઓ પૂર્ણ નહોતા બરાબર દે વેર નીધર મેલ નોટ ફિમેલ કારણ કે એની અંદર જાતિ અંતસ્ત્રાવોનો સ્ત્રાવ જ નહોતો થતો બટ નાવ હવે જાતિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એટલે પૂર્ણ નર અને માદા તરીકે વર્તે છે જાતિ અંગો જાતીય અંગો સંબંધિત ફેરફારો થાય વ્યક્તિઓ છે એ સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય તેઓ ધારણ કરે જેથી કરીને એને લિંગ સંબંધિત રોગો ના થાય જેવા કે એઇડ્સ આ બધી માહિતી આજને તમને બધાને આપણા જાતિએ આપણું જે લિંગી લૈંગિક પરિપક્વતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે ને એ સમાજને પ્રાપ્ત થશે ને તો જ આપણો તમે જો ફ્યુચર છો તમને જ આ બધી માહિતી પ્રાપ્ત થાય જૂના અંદર બહુ સરસ પાઠ હતું આ ચાજુ ડિટેલ સાથે હતો પણ આ તમારી અંદર કાઢી નાખ્યો છે રોગોવાળા પાઠની અંદર થોડીક કમસ્તી છે પણ એમ કે આપણે જેને કહીએ ને કે ભાઈ આપણી મેન્ટલ હેલ્થ માટે આ પાથ અગત્યનો કહેવાય ને એવો પાઠ છે લોકો ખાસ કરીને આજે પાછો એક પ્રશ્ન આપણો બને કે ભાઈ આ પ્રશ્ન સમજી ગયો એમ શીખ્યું કે કિશોરાવસ્થાની વયે પહોંચેલા જે વ્યક્તિઓ છે એની પાસે કેવી કેવી માહિતી હોવી જોઈએ અને બીજું આપણે એમ પ્રશ્ન લેશું કે લગ્નની ઉંમરે પહોંચેલા દંપતિઓ છે ને એની પાસે કેવી કેવી માહિતી હોવી જરૂરી છે જે લગ્નની વયજૂથમાં પહોંચેલા દંપતીઓ છે એની પાસે કેવી કેવી માહિતી હોવી જોશે તો કે જન્મદર નિયંત્રણના વિકલ્પો કોને કે જન્મ જન્મદર નિયંત્રણના વિકલ્પોમાં કોનો સમાવેશ થશે તો કે એને કોન્ટ્રીસેપ્ટિવ પીલ્સ અથવા તો એને આપણે એમ કહીએ કે ગર્ભાધાર ના થાય ને એના માટેના કેટલાક વિકલ્પો વિચારો કે જેથી કરીને પ્રેગનન્સીને ટર્મિનેટ કરાવવી પડે નહીં જન્મદર નિયંત્રણના વિકલ્પો ગર્ભવતી માતાની સાર સંભાળ કોઈ પણ ફિમેલ છે એ ગર્ભવતી છે એ દરમિયાન એની કેવી કેવી કેર કરવી જોશે પ્રસવ બાદ માતા અને બાળક બંનેની સંભાળ બાળકનો જન્મ થઈ જાય પછી માતા અને બાળક બંનેની સંભાળ જન્મ છોકરો કે છોકરી બંનેને એક સમાન તક આપો અને એક સ્વસ્થ પરિવારનું નિર્માણ કરો આ બધા જ વિકલ્પ તરીકે વિચારવામાં આવે છે ગર્ભવતી માતા દ્વારા એટલે પ્રશ્ન આપણે એમ બને છે શું થશે પ્રશ્ન કે લગ્નની ઉંમરે જે દંપતી પહોંચેલા છે એ લગ્નની ઉંમરે પહોંચેલા દંપતી પાસે કેવી કેવી માહિતી હોવી જરૂરી છે લગ્નની ઉંમરે જે દંપતીઓ પહોંચેલા છે એની પાસે કેવી માહિતી હોવી જરૂરી છે તેમાં પહેલી જ માહિતી થશે જન્મદર નિયંત્રણનો વિકલ્પ કે આજે આપણે સમાજની અંદર કહેતા હોય છે કે ભાઈ લગ્ન થઈ જાય એટલે બે પાંચ વર્ષ સુધી બાળક જોતા નથી હોતા સ્વસ્થ સમાજ આપણે એમ કહેતા હોય છે કે ભાઈ પેલા વ્યક્તિઓ સેટ થઈ શકે એમ કે ભાઈ બે વ્યક્તિઓ એકબીજા સાથે રહી શકે છે કે નહીં હે પછી કેટલીક વખત એવું થાય કે બાળકનો જન્મ થઈ જાય અને પછી જો માતા પિતાને એવું થાય કે ભાઈ આપણે આ વ્યક્તિ સાથે લાંબુ ટકી શકશું નહીં આપણે આની સાથે હવે રહી શકશું નહીં તો જન્મેલું બાળક છે ને એને એ તો હેરાન થઈ જાય ને એ બાળક છતાં મા બાપે મા બાપ વગર રહેવું પડે એવી પરિસ્થિતિ બાળકની સામે આવીને ઊભી રહીએ છે રાઈટ તો એટલે જન્મદર નિયંત્રણ અને પ્રેગનેન્સી ટર્મિનેટ કરાવી એ પણ એ પણ બાળક માટે અને માતા માટે બે માટે નુકસાનકારક વસ્તુ છે તો ઇટ ઇઝ બેટર કે બાળકની અંદર કે બાળક રેજ નહીં એમ તો જન્મ દર કેવી રીતે જન્મદર નિયંત્રણ કરી શકાય આપણે આગળના ટોપિક્સમાં અડધો પાઠ આપણે સમજાવશે ગર્ભવતી માતા દ્વારા કેવી સાર માતાની કેવી સાર સંભાળ રાખવી જોઈએ કે એને કેવો ખોરાક આપવો જોઈએ આ બધી વસ્તુની એડવર્ટાઈઝ ટીવીની અંદર આવતી હોય છે પછી આ બધીની રેડિયોની અંદર એફએમ રેડિયો જામનગરમાં હવે આપણે ચાલુ થઈ ગયો છે તો એફએમની અંદર તમને આ બધી વસ્તુઓ સાંભળી શકો છો રસવ બાદ માતા અને બાળકની સંભાળ હે હમણાં જે એક ટીવીની અંદર એક એડ જો તો એક એડ આવેલી હતી જોઈતી મેં કે એમ બાળક એક લેડી હોય ને એ ડિલેવરી કરવા માટે જતી હોય તો જેટલી સોય શેરીમાંથી બહાર નીકળતી જાય ને એમ એમ બધી લેડીઝ મોટી લેડીઝ હોય ને એને કહેતી જાય કે બેટા યાદ છે ને પહેલે પહેલાં પહેલાં એ પહેલાં કલાકની વસ્તુ યાદ છે ને તને અઢી આગળ જાય અડી વળી બીજી જાય કે પહેલે ઘંટે કે વાત યાદ હે ને તમે એટલે આગળ આગળ જતા જાય એમ એમ એટલે પછી છેલ્લે કહે કે ભાઈ હા એ ભાઈ પહેલાં ઘંટેકની વાત એટલે શું બાળકનો જન્મ થાય ને એટલે જે પહેલું દૂધ ઉત્પન્ન થાય ને એને કોલેસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે જન્મ વખતે જે પહેલું દૂધ ઉત્પન્ન થાય એ દૂધને શું કહેવામાં આવે છે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઇમિનોગ્લોબિલિન એ પુષ્કળ માત્રામાં હોય છે એટલે એ બાળકને જો મળશે ને તો બાળકને તૈયાર એન્ટીબોડી ઘણી બધી એન્ટીબોડી પ્રાપ્ત થઈ શકશે અને બાળક બીમાર પડશે નહીં તો એને પહેલે ઘંટે કે દૂધ એ પ્રકારે એ એડ એડ હતી તો પ્રસવ બાદ બા માતા અને બાળક બંનેની કેવી સાર સંભાળ લઈ શકાય બાળકને કેવા કેવા વેક્સિનેશન્સ આપી શકાય આ બધી વસ્તુ એની અંદર સમાવેશ કરવામાં આવે સ્તનપાનનું બહુ મહત્ત્વ છે એક લેડી છે એ બે વર્ષ સુધી જો પ્રોપરલી બાળકને સ્તનપાન કરાવે ને તો એને કોઈ દિવસ બ્રેસ્ટ કેન્સર ના થાય ફિમેલની અંદર આજે જે કોમન કેન્સર છે એનું નામ છે બ્રેસ્ટ કેન્સર અને આ બ્રેસ્ટ કેન્સર જો સ્તનપાન પ્રોપરલી બાળકને કરાવવામાં આવ્યું હોય તો બાળક કોઈ દિવસ એને થતું નથી બેબી બોય કે બેબી ગર્લ બે એક સમાન તક થી વિકાસ થવા દેવું શિક્ષિત કરવા દેવું બરાબર દીકરો દીકરી એક સમાન જ જ જ છે 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 બધા એક એક સમાન બરાબર કોઈ ઉતરતું નથી બેય સરખા હે તો એટલે જેથી કરીને આનો આનો એક હેતુ એ છે કે જો દીકરા અને દીકરી એક સમાન ગણવામાં આવશે ને તો તો શું થશે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ થી બચી શકાશે સુ થશે દીકરો અને દીકરી એક સમાન જો ગણવામાં આવશે તો શું થશે તો કે જો દીકરા ને દીકરીને એક સમાન ગણવામાં આવશે તો જેવા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચાર કરવા અને રોકવા યોગ્ય પગલા લેવા આમ સક્ષમ થાય અને એક એક એવો સમાજ બને કે જે જવાબદાર અને એકદમ સ્વસ્થ છે આ બધી વસ્તુ થશે એના લીધે એ કેવો સ્વસ્થ અને જાગૃત સમાજ બનશે બરાબર તો આ બધી વસ્તુ આપણે ખાલી બેઝિક પ્રસ્તાવના વિશે આપણે વાત કરી કે આ પાઠની અંદર આપણે શું શું વાત કરવાની છે શું શું જોવાનું છે એ વસ્તુ વિશે આપણે જસ્ટ એમને પ્રસ્તાવના જેવી વાત કરી બરાબર કાલે જશો આજે વધારે આગળ આ ટોપિકમાં વાત કરશું તો આટલું શાંતિથી જોજો એમસીક્યુ લેવલ ઉપર કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ એવા કેવા એમસીક્યુ એક એ લીટી આપણે મૂકવાની થતી નથી બરાબર બીજી વસ્તુ આપણે નવો ટૉપિક છે એ ઘણો બધો થઈ જશે જે અડધી કલાક ચોકે જોઈ લઈએ ને આટલું કચ્છ છે થોડું જ છે જોઈ નાખીએ ભલે પણ એક કલાકનો વિડીયો થતો હમ તો હવે પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટેના જોઈ નાખીએ એટલે બતાવી નાખીએ પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટેના વિવિધ કાર્યક્રમોના સફળતાપૂર્વક અમલીકરણ માટે શું શું કરી શકાય કેવી રીતે પ્રાજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવી શકાય તો કે પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા માટેના વિવિધ કાર્યક્રમોના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત તાંત્રિક સવલતો પૂરી પાડવી પડશે માળખાકીય સુવિધાઓ આપવી પડે વ્યવસાયિક કુશળ સામગ્રી કુશળતા જોઈએ સામગ્રીની આવશ્યકતા રહે લોકો જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે એટલે જો તમારે કંઈ પણ વસ્તુ ચાલુ કરવી છે રાઈટ તો એ વસ્તુ સાથે સંકળાયેલી માહિતી તો આપવી પડશે કે નહીં મજબૂત માળખાકીય આંતરિક સવલતો પૂરી પાડવી પડશે એટલે જે કંઈ પણ એ ટોપિકને લગતી કાંઈ પણ સારવાર કરવી હશે તો એના તો એના નિષ્ણાંત જોશે સારવાર માટેના ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવશે સારવાર માટેની દવાઓ આપવામાં આવે મજબૂત આંતરિક સવલતો પૂરી પાડવી પડે તો થાય બાકી ના થાય હે આ અત્યારે આપણે લોકોને જાતિ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ એટલે ગર્ભધારણ એટલે શું બાળક માતાના પેટની અંદર સ્થાન પામે એને ગર્ભધારણ કહેવાય પ્રસૂતિ એટલે બાળકનો જન્મ ડિલેવરી જેને આપણે કહીએ ડિલિવરી એ પ્રસૂતિ કહેવાય ગુજરાતીમાં પ્રસુતિ કે એટલે ડિલિવરી અને પ્રસૂતા એટલે એવી વ્યક્તિ કે જે ડિલેવરી માટે જાય છે એ અને ત્રીજું થશે નવજાત એટલે તાજું જન્મેલું બાળક હોય ને નવજાત શિશુ કહેવામાં આવે છે એસટીડીઝ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ઉપર આપણે આવ્યું છે એસટીડીઝ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ લિંગ સંબંધિત રોગો ગર્ભપાત એટલે બાળકનો જન્મ થાય ને એ પહેલાં એને પેટમાં પેટમાં મારી નાખવાની પ્રક્રિયા ગર્ભનિરોધક એટલે કે બાળકનો જન્મ ના થાય બાળક ગર્ભધારણ જ ના થાય ને એના માટે આપવામાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક ટેકનિક્સ ઋતુ સંબંધિત સમસ્યાઓ ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ હે કે હવે કોઈ પણ લેડી છે એને યોગ્ય સમયે જે દર ઓગણત્રીસ અઠ્યાવીસ દિવસે એને જે દર વર્ગ ઋતુસ્ત્રાવ થવો જોઈએ ઋતુસ્રાવ થતો નથી ઇટ મીન્સ ઋતુ સંબંધિત સમસ્યાઓ સર્જાય છે અફળદ્રુપતા ઇન્ફર્ટિલિટી અફળદ્રુપતા કે જેને ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે કે ઇન્ફર્ટિલિટી એક એવી એવી બીમારી છે કે જેને અંતર્ગત દંપતી છે ને એ બાળક પ્રાપ્ત કરવા માટે અસમર્થ બને છે એ આપણે છેલ્લે ઇન્ફર્ટિલિટી કેવી રીતે ક્યોર કરી શકાય એના માટેનો ટોપિક પણ એ ક્લાસની અંદર આવશે તો ઇન્ફર્ટિલિટી એટલે કે અફળદ્રુપતા બરાબર આ બધી વસ્તુઓ છે એની અંદર સમસ્યાઓ એની અંદર સમાવેશ કરવામાં આવે છે એક થશે ગર્ભધારણ બીજું થશે પ્રસુતિ ત્રીજું થશે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ચોથું થશે ગર્ભપાત કે જેને આપણે શું કહીએ છીએ ટર્મિનેશન ઓફ હે કશું આવડ તરીકે ઓળખીએ નહીં કશું આવડ ગર્ભ અવરોધ કંટ્ર પછી ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ અફળદ્રુપતા આ બધી વસ્તુઓ લેવામાં આવે છે અહીંયા લોકોને કાર્યક્ષમ સહાયતા પૂરી પાડવા માટે સારી ટેકનોલોજી અને નવી વ્યૂહાત્મક રચનાઓનું અમલીકરણ જરૂરી છે એક નવા કન્સેપ્ટ સાથે આપણે કામ કરવું જરૂરી છે હે વધતી જતી માદા ભ્રૂણની હત્યાને અટકાવવા માટે લિંગ પરીક્ષણ માટે ઉલ્વ જળ કસોટી મોસ્ટ એમ્પી ટોપિક ગુજરાત બોર્ડ માટે ઉલ્વ જળ કસોટી બાળકનો જન્મ થઈને ને એ પહેલા બાળક પેટની અંદર જ છે ને તો એ પેટની અંદર રહેલા બાળકને જો કંઈ પણ પ્રકારની રોગ રોગ થઈ જાનીની ખામી સર્જાયેલી હોય તો એ જાનીની ખામીને અટકાવવા માટે નિદાન કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે ને બાળકના જન્મ પૂર્વે શું કરવામાં આવે બાળકના જન્મ પૂર્વે રંગસૂત્રીય જે વારસાગત બીમારીઓ છે ને બાળક ન જન્મ થાય ને એ પહેલાં જ જે વારસાગત બીમારીઓ સર્જાતી હોય ને બધી જ વારસાગત બીમારીઓનું નિદાન કરવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે ને એને કહેવાય ઉલ વજળ કસોટી અહીંથી સ્ટાર્ટ થશે ટૂંકનાની વધતી જતી માદા ભ્રૂણની હત્યા હત્યાના કાનૂની અટકાવ લિંગ પરીક્ષણ માટે ઉલવજળ કોથળી ઉપર પ્રતિબંધ ઉલ્વજળ કથળી એટલે શું ઉલ્વજળ એટલે શું જેમ બાળક જેવું બાળક માના પેટની અંદર એનું ઇન્ટ્રોડ્યુસ થાય ને એ ભેગું તરત જ બાળકના બાળકને બહારથી લાગતા આંચકા અને તાપમાનના ફેરફારોથી રક્ષણ આપવા માટેનું બોડીનું એક કાર્ય કયું થશે તો કે તરત ઉલવજળવા મૂકી દે લાઈક કેમ હૃદય છે તો એ પરિહૃદય આવરણની અંદર આવેલું હોય છે હે ને મગજ છે તો મસ્તિષ્ક આવરણોની ફરતે હોય ફેફસા હોય તો ફુફુસી આવરણની ફરતે હોય ને આ બધાની અંદર મગજમાં તો કે મસ્તિષ્ક મેળવું છે હૃદયની અંદર પરિરૃત પ્રવાહી Fieb sănii, înder, fieb uh, sănii, făr de. ફુફસીય પ્રવાહી જે બારથી લાગતા રક્ષણ આપે તો બાળકને પણ માતાને લાગતા બાળકને પ્રાપ્ત થાય એ ફરતે પણ ઉલ્વ આવેલું હોય છે ઉલ્વ જળ છે ઉલવજળ કસોટીની અંદર બાળકના ફરતે જે ઉલ્વ પ્રવાહી હોય ને એની અંદરથી થોડા ગર્ભકોષો લેવામાં આવે છે આ ગર્ભકોષોનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને કેટલીક જાની બીમારીઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ હિમોફિલિયા સિકલ સેલેનિમિયા તથા ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે કરવામાં આવે છે બાળકના જન્મ પૂર્વે આવી રીતે ક્યાંક વ્યાખ્યા બને એમની સેન્ટેસિસ બહુ પૂછાય બે માર્કની સમજાવો ગર્ભજળ કસોટી તો આપણે શું કહેશું તો કે ગર્ભ કસોટી એટલે શું બાળકના જન્મ પૂર્વે રંગસૂત્રીય અનિયમિતતાઓનું પરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક પદ્ધતિ એટલે કે એટલે કે ઉલ્વજળ કસોટી આજે ઉલવજળ કસોટી ભારતની અંદર બેન્ડ છે શું કામ કારણ કે ઉલવજળ કસોટી દ્વારા જ્યારે ઉલવજળ કસોટી કરાવવામાં આવે છે ને ત્યારે બાળકની જાતિ પણ ખબર પડી જાય એટલે ઘણી વખત માદા બાળક હોય એ માદા બાળકની પ્રેગ્નન્સીને ટર્મિનેટ પણ કરવામાં આવે છે એના ભ્રૂણને પેટમાં ને પેટમાં મારી પણ નાખવામાં આવે છે આવું ના થાય ને એટલા માટે એક ટેસ્ટ ઉલવજળ કસોટી ભારતની અંદર બેન્ડ છે કંઈ ખાસ જરૂરી છે તો જ કેટલાક ખાસ કિસ્સાઓમાં જ કરવામાં આવે છે તો એની અંદર શું કરે બાળક હોય ને પેટની અંદર માના પેટમાં એક ઇન્જેક્શન દ્વારા આવે ઇન્જેક્શન દ્વારા એક પંચર પાડવામાં આવે એમાંથી થોડુંક દેહ જડ ઉલ્વા પ્રવાહી લેવામાં આવે એની અંદર કેટલા ગર્ભકોષો હશે આ ગર્ભકોષોનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરવામાં આવે એના આધારે બાળકને કેટલીક જાની અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ હિમોફીલિયા સિકલસેલેનિમિયા વગેરે હોય તો આપણે ખબર પડી જાય અને જો એ બીમારીઓ ક્યોર થાય એમ ના હોય તો બાળકને આપણે મારી પણ નાખી શકીએ છીએ ડૉક્ટર ટર્મિનેટ કરવા માટેની પ્રેગ્નન્સી હોય એને ટર્મિનેટ કરવા માટેની ડૉક્ટર્સ સલાહ આપતા હોય છે કે ભાઈ આ બાળકને ટર્મિનેટ કરાવી નાખો કારણ કે જો આ બાળકનો જન્મ લે જો આ બાળકનો જન્મ થશે ને તો એ બાળક ખોટ ખાપણની સાથે જ જન્મ લેશે સો ટકા બરાબર અને આવું ખોટ ખાપણવાળું બાળક છે એ આપણે એમ કહીએ કે આ ભાઈ એ આપણે તો એ વસ્તુ જ ખાલી જોવાની થાય છે રાઈટ પણ બાળકને એ વસ્તુ ભોગવવાની થતી હોય છે એટલે બને ત્યાં સુધી આવી આવી પ્રેગ્નન્સીસ હોય હે એને ડૉક્ટર્સ ટર્મિનેટ કરાવવાની જ સલાહ આપતા હોય છે ઉલવજળ કસોટીમાં સમજાય છે ટ્રીટમેન્ટ કે શું છે બાળકના જન્મ પૂર્વે રંગસૂત્રી અનિયમિતતાઓનું નિદાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ એટલે કે એટલે કે ઉલવજળ કસોટી આ ઉલવજળ કસોટીની અંદરથી બાકી ટેકનિક શું થશે બાળકના ફરવે બાળકની ફરતે જે ઉલ્વપ્રવાહી હતું ને એની અંદરથી બાળકના ફરતે જે પ્રવાહી છે એની અંદરથી ઇન્જેક્શનની મદદ વડે થોડોક નમૂનો લેવામાં આવે એમાં કેટલાક ગર્ભકોષો હશે આ ગર્ભકોષોનું પરીક્ષણ કરવામાં આવે આ પરીક્ષણના આધારે કેટલાક રોગોનું નિદાન પણ કરી શકાય છે બરાબર જેવા કે ડાન્સ ઇન્ડ્રમિમોફિલિયા સિકલ ચેલેમિયા વગેરે હે પણ છે ને આવો એક રોગ પૂછાય કે એનાથી ડાયરિયાનું નિદાન ના થાય એનાથી ડાયાબિટીસનું નિદાન ના થાય એનાથી બ્લડ પ્રેશરનું નિદાન ના થાય ઓકે એનાથી કમળાનું નિદાન ના થાય એનાથી ટાઈફોઈડનું નિદાન ના થાય એક વસ્તુના નિદાન ઉલવજળ કસોટીથી થતા નથી ખાસ યાદ રાખજો એક વસ્તુઓના નિદાન ઉલ્વજળ કસોટીથી ના થાય ઓકે હમ કેન્દ્રીય ઔષધ પછી આવે છે હવે હવે આ એક વાત થઈ ગઈ બરાબર અલવાજળ કસોટીની હવે હવે પછીનો ટૉપિક આપણો શું છે હવે પછીનો આપણો ટૉપિક છે કે કેવી રીતે આપણે ગર્ભાવસ્થાને ટાળી શકીએ છીએ તો કે વિવિધ પ્રજનન સંબંધી ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવ્યા છે અને કેટલીક નવી પદ્ધતિઓ શોધવામાં આવી છે જે હાલના મુદ્દાઓમાં સુધારો કરી અને સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓને મદદ કરે છે સહેલી એક મુખ દ્વારા લેવામાં આવતી ગોળી છે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સીડીઆરઆઈ દ્વારા વિકસાવવામાં આવેલી સીડીઆરઆઈ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિકસાવવામાં આવેલી અઠવાડિયે એક વખત મુખ દ્વારા લેવામાં આવતી ગોળી એટલે કે આ સહેલી આ ગોળી છે ને એ એની એની મદદ વડે આ ગોળી છે ને એ ભ્રૂણધાન ગર્ભાધાન અટકાવવામાં મદદરૂપ થાય છે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ લખનૌ દ્વારા વિકસાવવામાં આવેલી એક દવા છે એક પ્રકારની બિન બિન્સ્ટિરો બનાવટ છે અને અઠવાડિયે એક વખત એને લેવામાં આવે છે બરાબર આ બંને છે બહુ પૂછાય છે પ્રશ્ન છે સીડીઆરઆઈ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના દ્વારા વિકસાવવામાં આવેલી અઠવાડિયે એક વખત લેવામાં આવતી ગર્ભની રદ ગોળી એટલે કે સહેલી ઓકે જાતિય જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ ડાક્ટરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદ સારી રીતે દેખરેખ કરવામાં આવે જેથી બાળમૃત્યુનો દર ઘટી જાય અને નાના પરિવારોમાં પરિવારવાળા યુગલનો વધારો થાય એસટીડીનું નિદાન થાય અને જાતિ સંબંધિત સમસ્યાઓ અને ડાકતરી સવલતોમાં વધારો થાય બરાબર આ બધું સમજવા માટે પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિદર્શન કરે છે કે ભાઈ પ્રાજનગીરી સ્વાસ્થ્ય હશે તો અને માત્ર તો જ બધી વસ્તુઓ શક્ય બને છે ઓકે સારું ચાલે તો આપણે એક ટોપિક અંગે વાત કરી વસ્તી વિસ્ફોટવાળી વાત કાલના ટોપિકમાં કરશું આજનું શાંતિથી વાંચજો Goodbye.